વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સદીપુત્રી પુરાવાની શરૂઆત કરી છે. તો મેં 3, 4 અને 5મું પેજ પણ પૂરી લીધું હશે. આજે આપણે 6મું અને 7મું પેજ છે તે પૂરવાનું રહેશે. વિદ્યાર્થી જુઓ, જો આ અમે જે ચેપ્ટર સદીપુત્રીમાં પુરાવશું તે હવે જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે ક્લાસની અંદર એ ચેપ્ટર પુરાવવામાં આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 20 પ્રશ્નો સુધી આપણા ગયા પીરિયડ ની અંદર જોયું હતું. છેલ્લો પ્રશ્ન કયો હતો? તે કમાનાકાર વાક્ય જોવા મળે છે. તો આજે આપણે 21મા પ્રશ્નથી સ્ટાર્ટ કરીશું. એટલે કે 21મો જે દાખલો છે તેની અંદર જો ઈંટને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઈંટને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય હોય, આ ખબર છે તમને વિદ્યાર્થી મિત્રો? ખાસ તો જુઓ જી બધા જ કે તમને આ વસ્તુની ખ્યાલ હશે. મેં તમને તે સમજાવેલું પણ ખરી. તો આપણે અહીં રાઈટ ની નિશાની કે રોંગ ની નિશાની શું આવશે? રાઈટ ની. તો આપણે બોક્સમાં રાઈટ ની નિશાની લખીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો 42મો દાખલો છે. 42મા દાખલાની રકમ ખાસ વાંચો, સમજો. જો એક ઈંટની લંબાઈ 20 સેમી હોય અને એક મીટર લાંબી દિવાલ બનાવવી હોય તો એક હરોળમાં કેટલી ઈંટ મૂકવી પડશે? એક ઈંટની લંબાઈ 20 સેમી આપેલી છે. તમારે શું બનાવવાનું છે? તો કે 1 મીટર લાંબી દીવાલ. તો આપણે કેટલી ઈંટો મૂકવી પડશે? વિદ્યાર્થી મિત્રો, જુઓ, આપણે સૌ પ્રથમ અહીં શું તો મેં તમને સમજાવેલું છે ને કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી. તો આપણને તેનો સામાન્ય માહિતી ખ્યાલ પણ મળી ગયો છે. તો હવે આપણે આને ધ્યાનમાં લઈને દાખલો ગણવાનો છે. મેં તમને ગુણાકારના દાખલા અને ભાગાકારના દાખલા બરાબર ત્રિરાશિક પદ મૂકીને કઈ રીતે ગણવાના તે શીખવેલું હતું. તે જ દાખલા આપણે પાછા ફરીથી સદીપુત્રીમાં ઉતારવાના છે. અહીં જુઓ, 1 મીટર બરાબર 100 સેમી. આપણે શું કરવાનું છે? તો કે 20 સેમી. આ 20 સેમી છે તેને લઈને તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો 20 સેમી લંબાઈની ગુણ્યા
સમજાવી દીધેલું છે, હવે હું તમને લખાવું છું, તમારે મારી સાથે લખવાનું રહેશે. જો આપણે જવાબ લખીશું, તમારે અહીંયા પ્રશ્ન ચાલુ થાય ત્યાંથી જ લાઈન દોરેલી છે, ત્યાંથી જવાબ લખવાની શરૂઆત કરવાની. વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીં મેં તમને એક બનાવવાની આખી ક્રિયા છે તે લખી બતાવી છે. સૌ પ્રથમ પહેલા જમીન ખોદીને માટી કાઢવામાં આવે છે. કાઢેલી માટીનો ઝીણો ભૂકો કરી તેમાં પાણી ભેળવીને પગ વડે ગુંદી તેને બીબાના આકારમાં ઢાળવામાં આવે છે. તેને લાંબી રહેશે. વિદ્યાર્થી મિત્રો,